गई काले चैतर वसावानी मुश्किलीमां वधारो थयो छे। गुजरात हाईकोर्टे चैतर वसावाना आगोतरा जामीन रद्द करी नाख्या छे। एवामां तेमना पर राजकारण पण गरमायेलुं छे। सांसद मनसुख वसावे हवे चैतर पर आकरा प्रहारो कर्या छे। तेमणे शुं कह्युं छे तेनी वात करीशुं आपणे वीडियोमां। नमस्कार, हुं छुं करण चडોતરા अने तमे जोई रह्या छो निर्भय न्यूज। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હજુ પણ ભૂગર્ભમાં છે, એવામાં તેમના પર જે કેસ થયેલો છે તેમાં તેને સેશન્સ કોર્ટમાં પહેલા આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે નામંજૂર કરી નાખવામાં આવી હતી। ત્યારે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટમાં ફરી એકવાર જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પણ તે પણ ગુજરાત હાઈકોર્ટે ફગાવી નાખી છે। તેવામાં હવે ચૈતર વસાવા પાસે સુપ્રીમ કોર્ટ સિવાય કોઈ રસ્તો બચ્યો નથી। ત્યારે હવે તેમના પર રાજનીતિ તો થવાની જ હતી। गई काले ईशुदान गढ़वीए पण आ बाबतने लईने पोलीस अने सरकार पर आकरा प्रहारो कर्या हता। आ साथे ज हवे भाजपना सांसद मनसुख वसावा चैतर वसावाने घेरी रह्या छे। ડેડિયાપાડા કુલસર ગામે भाजप संकल्प यात्रामां भाजपना सांसद मनसुख वसावा विफर्या हता। खोटी रीते उश्केरनार लोकोथी आदिवासीओने सावध रहेवामां सांसदे जाहेरमां टकोर करी हती। तेमणे शुं कह्युं छे ते एकवार सांभळी लो। मुख्यमंत्री बन्या त्यारे हुं पण राज्य सरकारनो मंत्री हतो। जंगल जमीन ना वर्षो थी आदिवासी खेड़े से एमने हक ने अधिकार मळवा जोईए एवा तमे 95 थी रजूआत करता था। आजे गुजरात ने अंदर जे वर्षो थी जंगल जमीन खेड़ता था एवा आदिवासी ने जंगल जमीन मळी गई छे। रिजर्व फॉरेस्ट सेंचुरी एरिया ना कारणे आ रोड रस्ता नोता बनी सकता, विद्युतीकरण नतु थई सकतु, परंतु सरकार मां अमे रजूआत करी, मोदी साहेब ने रजूआत करी, आ बोगद पुलसर नो ब्रिज अपने भगवान मनुष्य बनाया से, कोई पशु नहीं बनाया, ढोर नहीं, भगवान बुद्धि आपी से कि अपना हित माटे, अपना विकास ना माटे, अपना भला माटे આદિવાસીઓ સાથે આટલો જ પ્રેમ હોત તો વન વિભાગના કર્મચારી એ ખેડૂતનો પાક ઉખાડીને ફેંકી દીધો ન હોત। ખેડૂત જ્યારે બોલી રહ્યા છે કે અમારી પાસે સનોદો છે, હકપત્રો છે, તો એ જોવા માટે તમે કેમ નથી ગયા? કેમ ત્યાંના આદિવાસીઓ સાથે તમારે કઈ લેવા દેવા જ નથી? કદાચ સાંસદ મનસુખ વસાવાને માટે જે આદિવાસી વિસ્તારનું ભાજપનું રાજ છે ત્યાંના આદિવાસીઓના હકની જ વાતો કરતા છે, કારણ કે જે આદિવાસી ખેડૂતની જમીન પરથી જે કપાસ ઉખાડીને ફેંકી નાખવામાં આવ્યો તે ખેડૂતને તો તમે પૂછ્યું પણ નથી। પાછા તમે એમ પણ કહો છો કે જેની પાસે સત્તા નથી તે જમીન ક્યાંથી અપાવશે? તો મનસુખભાઈ, સરકાર રાજ્યમાં તમારી જ છે તો કેમ આદિવાસીઓને પોતાના હક માટે લડવું પડે છે? કેમ ત્યાં તમારું કંઈ ચાલતું નથી? એવું તો નથી ને કે તમને પણ ઉપરથી જે ઓર્ડર આવે છે તેનું પાલન જ કરવાનું છે? ખેર, ભાજપમાં રહીને હવે તમારી પાસે વાતોના વડા મૂકવા સિવાય બીજું કશું છે નહીં। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ચૈતર વસાવાનું આગળ શું થાય છે। તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસ જણાવશો। આ સાથે જ અમારી છે ને નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।